બરાબર. લાસ્ટ સમીકરણ થઈ ગયું સંતુલિત. હવે ત્રીજા નંબર અહીંયા કાર્બન
એટલે જેના અણુઓ અથવા મોલની સંખ્યા સરખી હોય એ પ્રમાણે એન્કર પણ મળે. એના સિવાય છેલ્લે હવે ગ્રામમાં જોઈએ. ગ્રામમાં અલગ છે. ગ્રામ શોધવા હોય CH પર મિથેનના ગ્રામ કેટલા છે? તો મિથેનનો પરમાણુ 12 અને હાઇડ્રોજનનો 1 અને 4 એટલે 12 ને 4 ટોટલ કેટલા થશે? 16 ગ્રામ થશે. એટલે 16 ગ્રામ મિથેન. બરાબર. ઓક્સિજનનો 1 પરમાણુ 12 હોય તો ઓક્સિજનનો 1 પરમાણુ દર કેટલો થાય? 16 ગ્રામ. તો ટોટલ કેટલા છે? 4. એટલે 16 4 કેટલા થશે? ઓક્સિજન તમારે ટોટલ કેટલા લેવાના? 4. તો 16 ને 4 એક કેટલા થશે? 64 ગ્રામ થાય. બરાબર. કાર્બન ડાયોક્સાઇડનો પરમાણુ 12 અને ઓક્સિજનનો 16 × 2 = 32 એટલે 32 ને 12 કરો એટલે કેટલા થશે? 44. લેનોફિલિક કેવું થાય? તમે 16 ગ્રામ મિથેન લો અને 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને
એના અણુની સંખ્યા પણ કહેવાય, એના